नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. પેપર લીકના કારણે હેટલેટની પરીક્ષા સરકારે રદ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાશે. જેમની ઉંમર વધતી હશે તેમની ઉંમર પણ માન્ય ગણાશે. તમામ આરોપીઓને કડક સજા કરીને દાખલો બેસાડાશે તે પ્રકારનું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે. ઉમેદવારોની મહેનત સાથે તેમના પરિવાર જોડાયેલા છે. પેપર લીકનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, સરકારે એક્શનમાં આવીને 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને હવે જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને નિર્ણય લીધો છે, જે પરીક્ષા છે તે રદ કરી દેવામાં આવી છે. માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે. આ જ મુદ્દા પર ચર્ચા કરી મારી સાથે જોડાઈ ગયા છે સિનિયર જર્નાલિસ્ટ હરીશ ઝાલા, વંદાબેન પટેલ કોંગ્રેસ નેતા, મહેશ કશવાલા બીજેપી નેતા. આપ તમામનું સ્વાગત છે. મહેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. સરકારે ત્વરિત નિર્ણય કર્યો છે, એ યુવા પેઢી માટે ખૂબ મહત્વનો અને અગત્યનો હતો. ભાવિકા, બે વસ્તુ છે. જે ઘટના ઘટી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. પેપર લીક થવું એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પરંતુ જે લોકોએ મહેનત કરી છે, જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, એને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલા માટે પૂરેપૂરું વેરિફિકેશન કરી આરોપીઓને પકડવા, એમની પાસેથી પુરાવા એકત્રિત કરી અને પરીક્ષાને રદ કરવી, હું એમ માનું છું કે એ નિર્ણય સરકાર માટે, જનતા માટે અને ખાસ કરીને જેને પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓને પરિવાર માટે આવકારદાયક છે. અને હું એમ માનું છું કે વિદ્યાર્થીઓ જે છે એનો પણ આ જ માગણી હતી કે જો પેપર ફૂટ્યું હોય તો એની ચકાસણી થયા પછી એમાં સાતત્ય હોય તો આ પરીક્ષા રદ થવી જોઈએ. ભાવિકા, સરકારે પૂરેપૂરું જ્યારથી આ ફરિયાદ મળી છે, જ્યારથી આશંકા થઈ છે, ત્યારથી પોલીસની 10 ટીમો બનાવી, પહેલી વખત રાતોરાત 10 ટીમો બનાવી, હજી FIR થઈ નહોતી એની પહેલા સ્થળની જે જગ્યા હતી સ્થળ શોધી કાઢવામાં આવ્યું. અને હું એમ માનું છું કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર એની ફરિયાદ નોંધાઈ. ફરિયાદ નોંધાયા પછી પહેલી વખત તરત જ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી. એની પૂછપરછ દરમિયાન બાકીના જે આરોપીઓ હતા એ પણ સાથે 14 ટોટલ કુલ આરોપીઓની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. અને જે પ્રકારે રાજ્યના ગૃહમંત્રી અત્યારે જાહેરાત કરી છે એ પ્રકારે આપણી પાસે એની તપાસ જે છે હજી ચાલુ છે. બીજા કોઈ લોકો પણ આમાં સંડોવાયા હોય, ચાહે પ્રેસ જ્યાં પેપર છપાયું છે પ્રેસ હોય, પ્રેસના કર્મચારી હોય, ચાહે ગૌણ સેવા પસંદગી મંડળના પણ કોઈ કર્મચારી હોય, તો ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉપર આનો કેસ ચલાવવો અને તાત્કાલિક એને એવી સજા કરવી કે ફરીથી કોઈ પણ ગુજરાતની અંદર ગુજરાતનો વ્યક્તિ કે બહારનો વ્યક્તિ પેપર ફોડવા માટેની હિંમત ન કરે. હું એમ માનું છું કે રાજ્ય સરકારનું આ પગલું છે યથાયોગ્ય, જે પ્રકારે વિદ્યાર્થીઓની માગણી હતી એ પ્રકારનું છે અને આ સમયે આ જ પગલું લેવું જોઈએ એવું હું માનું પણ છું. બિલકુલ. વંદાબેન પણ આપણી સાથે જોડાયેલા છે. વંદાબેન, જે નિર્ણય લેવામાં આવ્યો છે, અનેક વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હતા કે પેપર લીક થયું છે તે પ્રકારની વાતો મીડિયામાં થઈ રહી છે, સરકાર પણ સ્વીકારી રહી છે, આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે, પરંતુ અમારું શું? એક પ્રશ્ન જે તેમને સતાવી રહ્યો હતો આખરે આવી ગયો છે કે પરીક્ષા રદ કરવામાં આવી છે. સમગ્ર જે ઘટના બની છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને સરકારની જે નીતિ છે કે વિદ્યાર્થીઓના ભાવિ પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ, એની જગ્યાએ યુવરાજસિંહને હું અભિનંદન આપીશ કે જે પ્રકારે એને આખી સમસ્યાના મૂળ સુધી અને જે પણ શંકાસ્પદ લોકો હતા એમને પ્રોપર એને જે પ્રકારની એક્સરસાઇઝ કરી અને હિંમત સાથે એ સમગ્ર ગુજરાતની જનતા અને વિદ્યાર્થીઓના હિતમાં જે લડાઈ લડી છે એને હું VTVના માધ્યમથી બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. સમગ્ર પરિસ્થિતિ જે થઈ એ દુર્ભાગ્યપૂર્ણ છે. સાથે સાથે હમણાં જ અહીંયા જ બેઠા બેઠા મેં જોયું જે રીતે ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર પરિસ્થિતિ ગોળા છૂટી ગયા પછી તબેલા અને તાળા માર્યા છે એ બાબત પાછળથી બી કર્યું છે,
तो ये बाबत ने हूँ चौक्स बिरदावु छू। सारी बाबत है परंतु आ परिस्थिति निर्माण न थव जो भूतकाल अंदर अपने सूरत अंदर जो बाड़कों जीवता भूंजाई गया था विद्यार्थी एक सीढ़ी ना अपने मूकी शक्या अने एना लीधे थी ने के विद्यार्थी जीव गुमावा वारो आव्यो तो। एना पछी अमदावाद काकरिया अंदर पण जे प्रकारे दुर्भाग्यपूर्ण घटनाओ बनी ए पछी आपणा अमदावाद अंदर पण बहुमाड़ी बिल्डिंग धराशय थाय छे अने केटलाय नागरिकोनो जीव गुमावानो वारो आवे छे। एटले आ प्रकारनी दुर्भाग्यपूर्ण घटनाओ गुजरातनी अंदर न बने अने गरीब नागरिको आ प्रकारनी जो शिक्षणने लगती बाबतो होय तो स्कूलना ओरडाओ पण पड़ी जाय छे अने बाळको जो एमां डटाई मरे तो केवा प्रकारनी परिस्थितिनुं निर्माण थाय। तो आ बधी ज परिस्थिति माटे जेवी रीते नेताओनी वीआईपी फेसिलिटीने पूर्ण रीते चकासवामां आवे छे एवी रीते देशना अने गुजरातना आम नागरिकनी फेसिलिटीजने पण बिल्कुल संवेदनापूर्वक मूल्यांकन करवामां आवे अने आ प्रकारनी घटनाओ क्यारे पण गुजरातनी अंदर भूलथी पण न घटे ए माटे हूँ भारतीय जनता पार्टीने एमना प्रवक्ताओने हमेशा विनंती करीश। साथे साथे जे पण आजे निर्णय कर्यो छे ए आवकारदायक छे ने आवो निर्णय करवो जोईतो हतो परंतु साथे साथे जे मुख्य मोटा जवाबदार लोको छे एमने पण सजा चोक्कस थवी जोईए। बिल्कुल हरेशभाई आपनी पासे आवा मांगीश जे प्रकारनो समग्र घटनाक्रम जोईए तो आवे छे के कोई नक्कर पुरावा नथी ते प्रकारनो ફરી પણ નથી બનતા અને પેપર ફૂટ્યું છે તે પ્રકારનું પણ નિવેદન નથી આપતા કે સ્વીકારતા પણ નથી અને ત્યારબાદ જે સમગ્ર મામલો સામે આવે છે એફઆઈઆર થાય છે ને પછી 14 આરોપી પકડાય છે ત્યાં સુધીનો અત્યાર સુધીનો ઘટનાક્રમ પરંતુ જે સૌથી મોટો સવાલ કે ગૌણ સેવા પસંદગી મંડળ નરોવા કુંજરોવા જેવી સ્થિતિમાં હતું ત્યારે ભવિષ્યનો બાળકોના કે પછી જે પણ ઉમેદવારો ઈચ્છુક હતા તેમનો ક્યારે પણ વિચાર ન આવ્યો તમને? જો સમગ્ર ઘટનાના કારણે ગૌણ પરિષદ પર એક પ્રશ્નાર્થ તો ઊભો થઈ ગયો છે। સરકારે અત્યારે જે નિર્ણય લીધો કે આ પરીક્ષા રદ કરી, જો કે ફાઇન, કમસે કમ 88,000 ઉમેદવાર જેમણે પરીક્ષા આપી હતી હવે એ અસમંજસતામાંથી બહાર આવ્યા, ફરી એમણે 2 મહિના મહેનત કરવી પડશે પરીક્ષા આપવી પડે। સવાલ એ છે કે આ પરિષદ વારંવાર વિવાદમાં આવે છે અને એના માટે હવે સરકારે નિર્ણય લેવાની જરૂર છે। શું માળખામાં કોઈ પ્રોબ્લેમ છે, સ્ટાફમાં કોઈ પ્રોબ્લેમ છે? આ વખતે આપણે ફૂલ સ્ટોપ ત્યાં લાવીને મૂકી દીધું કે ભાઈ પ્રેસમાંથી એક સુપરવાઇઝરે લીક કર્યું હતું, એટલે પ્રેસનો માલિક પણ નથી, એને પણ આપણે ઇનડાયરેક્ટલી, હજી ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી, ગઈકાલે જે રીતે ઇન્સ્પેક્ટર જનરલ ગાંધીનગર રેન્જે સંબોધન કર્યું હતું એ પ્રમાણે ઇનડાયરેક્ટલી ક્લીન ચીટ આપી દીધેલી છે કે ભાઈ આણે જ કર્યું છે, બીજું કોઈ નથી, અમે ખાલી ત્યાં પંચનામું કરવા જઈશું અથવા એમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરીશું। સવાલ અહીંયા એ થાય છે કે એક પેપર જ્યાં છપાવવા આપ્યું હોય, આપણે એવું નથી આગ્રહ રાખતા કે તમે સરકારી પ્રેસમાં જ તમે છપાવો, ઓકે ફાઇન, તમને વિશ્વાસ નથી, નો પ્રોબ્લેમ, પ્રાઇવેટમાં હોય તો પણ શું સ્થાનિક પોલીસ અંધારામાં હતી? બેઝિકલી કોમ્પિટિટિવ એક્ઝામ્સના પ્રિન્ટિંગ પ્રેસ, જ્યાં પેપર્સ પ્રેસ થતા હોય, પ્રિન્ટ થતા હોય, એના ઉપર નજર તો કોઈક રાખવાવાળું, ત્રીજી આંખ તો જોઈએ કે નહીં, એની કેમ કોઈ વ્યવસ્થા નથી કરી? સેકન્ડ થિંગ, સામાન્ય રીતે એક એવો નિયમ કે સિરસ તો મેં સાંભળ્યો છે કે પેપર જ્યારે પ્રિન્ટ થતું હોય ત્યારે જે તે વિભાગના અધિકારીઓ ત્યાં હાજર રહેતા હોય છે, મને જ્યાં સુધી ખબર છે, જેમ કે બજેટ પેપર્સ તમે લઈ લો, બજેટ પેપર્સ જ્યારે સરકારી પ્રેસમાં પ્રિન્ટ થવા જાય ત્યાં સુધી કમ્પ્લીટ બજેટ અને જેટલી નકલ કાઢવાની એ પ્રિન્ટ થઈને સીલ ના થાય ત્યાં સુધી નાણાં ખાતાના બજેટ વિભાગના અધિકારી પ્રિન્ટિંગ પ્રેસ છોડતા નથી, ન તો સ્ટાફને ઘરે જવાની છૂટ હોય છે। સવાલ અહીંયા એ આવે છે કે તો આ પેપરમાં આટલી સહજતાથી કેમ લેવામાં આવ્યું કે કામ સોંપી દીધું છે, એ કોન્ટ્રાક્ટર પ્રિન્ટિંગ ઓર્ડર પ્રમાણે પ્રિન્ટ કરીને મોકલી આપશે? આ બહુ આ છે સિક્રેસીની વાત હોય, જ્યાં સિક્રેસીની વાત હોય ત્યાં તમારે 3-4 તબક્કા લેયર લઈને એનું પ્રોટેક્શન સિક્યુરિટી જાળવવી જોઈએ, એ નથી જળવાઈ, એ તો ચોક્કસ સાબિત થઈ ગયું છે। સવાલ એ છે કે આના માટે કોને જવાબદાર ઠેરવવા? ગૌણ, આજે બી હર્ષભાઈએ કીધું કે કોઈ બી ચમરબંધીને અમે છોડીશું નહીં, અને જીએસએસબી વિશે એમને બહુ સ્પષ્ટ વાત કરવાનું માન્યું નથી, એમણે ગોળ ગોળ વાત કરી છે કોઈને અમે છોડીશું નહીં। સવાલ એ છે કે કોણે કોન્ટ્રાક્ટ આપ્યો, અને કોન્ટ્રાક્ટ આપ્યા પછી પેપર પ્રિન્ટ થયું અને ડિલિવરી થયું ત્યાં સુધી ત્યાં ધ્યાન રાખવાવાળું જીએસએસબીમાંથી કોણ હતું? એના વિશે હજી સુધી કોઈ સરકારી અધિકારી કે નેતા કશું જ બોલતા નથી।
એટલે ગંભીરતા દાખવવાની જરૂર છે. જે વારંવાર પેપર લીક થઈ રહ્યા છે તે બાબતે હવે ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે સરકાર હોય, તમામે સજાગ થવાની જરૂર છે. ચિંતન સંઘાણી વિદ્યાર્થી નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. ચિંતનભાઈ, આની પહેલા પણ તમે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી છે અને તમારી માંગ હતી કે પેપર લીક થયું છે તો પરીક્ષા રદ કરવામાં આવે. અનેક વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં હતા કે હવે શું કરવું. આખરે સરકારે નિર્ણય કર્યો છે, જે પેપર લીક થયું હતું તે પરીક્ષા રદ કરવામાં આવી છે અને હવે એક્ઝામ છે તે માર્ચ મહિનામાં લેવાશે. ચિંતનભાઈ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? આપનો અવાજ નથી આવી રહ્યો. આવી ચિંતનભાઈ આપની પાસે, મહેશભાઈ આપની પાસે આવવા માંગીશ. અનેક સવાલો તો ઉઠી રહ્યા છે. સરકારે અત્યારે નિર્ણય કર્યો છે, ખૂબ સરસ નિર્ણય કર્યો છે, પરંતુ સવાલ એ કે વારંવાર પેપર ફૂટી રહ્યા છે, ગંભીરતા દાખવવાની જરૂર છે. જો ગૌણ સેવા પસંદગી મંડળ સિસ્ટમબદ્ધ રીતે પરીક્ષા નથી લઈ શકતું, નથી કંડક્ટ કરી શકતું, તો એ પછી કોઈ બીજી સંસ્થાને કે પછી સરકારે કોઈ બીજી સંસ્થાને એક સોંપી દેવું જોઈએ, જીપીએસસીને સોંપી દેવું જોઈએ. ભાવિકા, એ વાત સાચી છે કે ગૌણ સેવા પસંદગી મંડળની સામે અનેક પ્રકારના આક્ષેપો છે, અનેક પ્રકારની શંકાઓ છે. પરંતુ એમ માનું છું કે સરકાર છે પણ એક પ્રજાના ટ્રસ્ટી તરીકે કામ કરતી હોય છે ને, પૂરેપૂરું વેરિફિકેશન થયા પહેલાં કોઈને સજા કરી દેવી, હું એમ માનું છું કે એનાથી મોટો અન્યાય કોઈ ન હોઈ શકે. ઝાલા સાહેબે જે વાત કરી એ વાત સાથે હું સંમત છું કે જ્યાં જે પ્રેસની અંદર પેપર લીક થયું છે, એ પેપર લીક કયા સંજોગોમાં થયું છે, માત્ર એમાં કર્મચારી છે, એના માલિક છે, અને એ બે વસ્તુ કરતાં પણ ત્યાં ગૌણ સેવા પસંદગી મંડળના કયા જવાબદાર પદાધિકારી ત્યાં હાજર હતા, હું એમ માનું છું કે આ પ્રશ્નો પણ સરકાર પાસે હશે અને આ પાસાઓ ઉપર પણ હું એમ માનું છું કે તપાસ થવી જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. પેપર લીક કરવું એ કોઈ ગૌણ સેવા પસંદગી મંડળે જ પેપર લીક કર્યું છે એવું માનવાને કોઈ જ કારણ નથી. કારણ કે હું આ પસંદગી મંડળોને મેં નજીકથી ઝાલા સાહેબ જોયા છે. પસંદગી મંડળે પેપર બનાવ્યા પછી, પેપરના પાંચ પાંચ સેટ, એક એક વિષયના પાંચ પાંચ સેટ બનાવ્યા પછી, એટલા માટે પાંચ સેટ બનાવ્યા છે કે કોઈ એક પેપર ક્યાંય લીક થયું હોય તો એ પેપર કદાચ ન પણ જાય અને બીજું જ પેપર પ્રશ્નપત્ર પૂછાય. અમે એ પછીની એજન્સીઓ, નોડલ એજન્સીઓ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, એ એજન્સીઓ ગૌણ સેવા પસંદગી મંડળના અંડરમાં હોતી નથી. દાખલા તરીકે એ પેપર ગૌણ સેવા પસંદગી મંડળે જે તે નોડલ એજન્સી, જે જિલ્લાની અંદર જે ત્યાં પરીક્ષા કેન્દ્રો હશે એ જગ્યાએ પહોંચાડવા માટેની નોડલ એજન્સી, ચાહે શિક્ષણ ખાતામાંથી કોઈ હોય, કોઈ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હોય, એ ત્યાંથી લઈ જતી વખતે ત્યાં કંઈક થયું છે, અથવા તો ત્રણ કલાક ચાર કલાક જે સ્કૂલની અંદર પરીક્ષા લેવાય છે એ સ્કૂલની અંદર કંઈ થયું છે, આના અનેક પહેલુઓ છે ને, અનેક પહેલુઓ ચકાસવા પડે. ઠીક છે, વિરોધ પક્ષ તરીકે હું એમ માનું છું કે રાયનો પર્વત થાય એ એક જુદી વાત છે, પરંતુ રાજ્યની સરકારે જ્યારે પેપર લીક થયું છે ત્યારે એની પૂરી તપાસ કરી છે અને એ વખતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો છે. પેપર કાલ લીકેજ જ નહીં થાય એવી ગેરંટી કદાચ અમે આપીએ પણ ખરા, પરંતુ હું એમ માનું છું કે અનેક લોકો એમાં સંકળાયેલા હોય છે. હમણાં જ દાખલો છે, ત્રણ મહિના પહેલાનો દાખલો છે કે રાજસ્થાન સરકારની અંદર 13 લાખ વિદ્યાર્થીઓ જે રીટ પરીક્ષાની અંદર બેઠા હતા એ પેપર લીક થયું હતું રાજસ્થાન સરકારમાં. હું એમ માનું છું કે રાજસ્થાન સરકારનો કોઈનો ઈરાદો ન હોય કે કાલે પેપર લીક થઈ જાય, પરંતુ આમાં કેટલાક એવા અસામાજિક તત્વો, ત્યાં 35 લાખના સોદા થયા હતા, 35 લાખમાં અમે તમને પાસ કરાવી દઈશું. તો કહેવાનો મતલબ મારો એ છે કે પેપર લીક થવું એ અઘટિત ઘટના છે, પરંતુ રાજ્ય સરકાર સંવેદનશીલ હોય તો એ પેપર લીક થવાની ઘટનાને ગંભીરતાથી લે અને વિદ્યાર્થીઓના હિતના ભોગે કોઈ પણ નિર્ણય ન લેવાય અને એટલા માટે આવી પરીક્ષાઓમાં પૂરી તપાસના અંતે એવો નિર્ણય કરવો પડે કે આજે જે વિદ્યાર્થી પરીક્ષામાં બેસવાનો હતો એ 3 મહિના પછી બેસવાનો હોય તો ક્યાંય એને ઉંમરનો બાધ ન આવે. અને હું એમ માનું છું કે રાજ્યની સરકારે આ નિર્ણય લીધો છે. બિલકુલ, એ નિર્ણય ખૂબ જ અભિનંદનને પાત્ર છે. ચિંતન સંઘાણી, આપની પાસે આવવા માંગીશ. જે આખરે માંગ હતી વિદ્યાર્થીઓની તે આખરે સરકારે માની છે અને સરકારે જે ખૂબ જ સારો નિર્ણય કર્યો છે, આપની શું પ્રતિક્રિયા? ચિંતનભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, કોઈ ટેકનિકલ ક્ષતિ લાગી રહી છે. વંદનાબેન, આપની પાસે આવવા માંગીશ.
सवालों तो अनेक थई रहा छे। जे प्रकारे महेश भाई कहू के जे घटनाओं सामे आवे छे बिल्कुल कही शकाय के विद्यार्थियों माटे अने कोई सरकार पण नहीं इच्छती होय के क्यांक कोई संस्था पण नहीं इच्छती के तेनी सामे कोई आंगळी चींधे। गौण सेवा पसंदगी मंडळ घणा वर्षोथी परीक्षाओं कंडक्ट करतुं आव्युं छे अने घणी एवी परीक्षाओं छे जे सारी रीते कंडक्ट करी पण छे, परंतु जे वारंवार पेपर लीकनी घटनाओं सामे आवे छे त्यारे गौण सेवा पसंदगी मंडळे पण हवे विचारवानी जरूर छे। शुं लागी रह्युं छे के आ प्रकारना सूचनो आप करवा मांगशो? भाविका, आपे પણ કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદમાં રહે છે, હરેશભાઈએ કહ્યું ને મહેશભાઈ ભાજપના પ્રવક્તા તરીકે બિલકુલ સ્વીકાર્યું એમને, એક સારી બાબત છે કે ગૌણ સેવા પસંદગી મંડળ હંમેશા વિવાદોમાં રહ્યું છે, તો ગૌણ સેવા પસંદગી મંડળે ખરેખર આ બધી જવાબદારી હવે જીપીએસસીને સોંપી દેવી જોઈએ એવું મારું પણ સ્પષ્ટપણે માનવું છે, કારણ કે વારંવાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થાય। આજે તમે ન્યાય આપવાની વાત કરી, ફરજના ભાગરૂપે હમણાં હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે જે વિદ્યાર્થીઓની ઉંમર છે એમાં પણ અમે બાદ કરી અને એમને પણ ન્યાય મળે એ દિશામાં પ્રયત્ન કરીશું, એક ફરજના ભાગરૂપે એમને કહ્યું છે એ કરવું જોઈએ અને કર્યું છે, એ બાબત એક સારી બાબત છે। પરંતુ હમણાં મહેશભાઈએ પણ કહ્યું કે નોડલ એજન્સીઓ પણ છે જે તે જિલ્લાની અંદર પેપર જતા હોય છે, તો જે પણ વ્યક્તિ ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ એ બાબત સાથે હું ચોક્કસ સહમત છું, પરંતુ આ કેટલા સમય મર્યાદાની અંદર થશે, ખરેખર થશે કે નહીં, દરેક વખતે કોઈ પણ બનાવ બને છે અને એની તપાસ ચાલુ કરી દેવામાં આવે છે, પ્રેસ કોન્ફરન્સ થાય છે અને પછી થોડા દિવસ પછી આપણે બધા જ આ એક ઇન્સ્ટન્ટ યુગ છે, આપણે બધું જ ભૂલી જઈએ છીએ અને પછી જૈસે તે પરિસ્થિતિ દરેક વખતે એનું એ જ રહેતું હોય છે, એટલે જલ્દીમાં જલ્દી ગૌણ સેવા પસંદગી મંડળ વારંવાર વિવાદમાં રહે છે તો આ મંડળ જ સ્ટોપ વાઇન્ડ અપ કરી દેવું જોઈએ, જીપીએસસીને આ જવાબદારી સોંપી દેવી જોઈએ અને વિદ્યાર્થીઓને જે આ 3 કે 4 મહિના ફરીથી મહેનત કરવી પડશે, મહેશભાઈ સૌથી વધારે જીવનની અંદર જો કંઈ કિંમતી હોય તો એ સમય છે, પૈસા કરતા અને બધા જ કરતા, તો આ સમયનું શું, એનું તો તમે હું કે સરકાર પણ એમને સમયનું યોગદાન પાછું આપી શકવાની નથી, તો વિદ્યાર્થીઓએ રડી રડીને પણ જે પ્રકારની વેદના સમગ્ર ગુજરાતની જનતાની સામે કહી છે, આજે સાથે વિદ્યાર્થીઓ જ આખું ષડયંત્ર શોધીને લાયા છે, આમાં વિરોધ પક્ષ પછી એમના સાથે ઉભો રહ્યો છે, એટલે તમે વિરોધ પક્ષ ઉપર પણ કોઈ પણ પ્રકારનું ઠીકરું ન ફોડી શકો, પરંતુ આવા પ્રકારની ઘટના આપણા ગુજરાતની અંદર બનતી હોય તો આપણા બધા જ ગુજરાતીઓ માટે, અમારા માટે, તમારા માટે આ ખેદપૂર્ણ બાબત છે, શરમજનક ઘટના છે। આપે કહ્યું કે આ થોડા સમયમાં ભૂલાઈ જશે, પરંતુ તમે ભૂલી જશો, હું ભૂલી જઈશ, પરંતુ જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઈચ્છી રહ્યા છે, તે લોકો ક્યારેય નહીં ભૂલે। મહેશભાઈ પાસેથી જવાબ લઈશું। મહેશભાઈ, પહેલી વાત કે કોઈ પણ સંસ્થા, સરકારની સંસ્થાને બંધ કરવી એ હું એમ માનું છું કે બહુ વ્યાજબી વસ્તુ નથી, સિસ્ટમને સુધારવી પડે। હું વંદાબેન આપને એક દાખલો, આપ મારા કરતાં વધારે સારી રીતે બધું જાણો છો, હોશિયાર પણ છું, આપણે ત્યાં ન્યાયતંત્ર છે, આપણે ત્યાં પોલીસ તંત્ર છે, ગમે તેટલી ચોરી થાય છે આપણે ત્યાં અને એ રિપીટ થાય છે ચોરી, એટલે હું કાલે આપણે પોલીસ તંત્રને બંધ કરી દઈએ એવું કોંગ્રેસનું કહેવું છે, કાલે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ બંધ કરી દઈએ। બેન, ગૌણ સેવા પસંદગી મંડળે લાખો લોકોની ભરતી પ્રમાણિકતાપૂર્વક કરી છે, બે વખત પેપર લીક થયું છે, હું માનું છું રાજસ્થાન સરકારમાં, એના પણ હું તમને તારીખો આપી શકું, પણ આપણે એમાં જવું નથી, પક્ષાપક્ષીમાં જવું નથી, પેપર લીક એ આખા દેશના બધા જ રાજ્યોમાં થાય છે અને હું બહુ પ્રમાણિકપણે કરું કે આજે નથી થયું એટલે 6 મહિના, આજે પેપર લીક થયું છે એટલે કોઈ દિવસ નહીં થાય એવું હું કહી અને ગુજરાતની પ્રજાનો દોર લેવા માંગતો જ નથી। હા, આ ઘટના છે, આપણો પ્રયાસ 100% પ્રમાણિક પ્રયાસ 100% હોવો જોઈએ, આ ઘટના ન ઘટવી જોઈએ, પરંતુ ગૌણ સેવા, મેં એવું પણ નથી કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદમાં છે, મેં કહ્યું કે સ્વાભાવિક રીતે એમાં શંકા આપણને જાય। હું ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને બહુ વ્યક્તિગત રીતે ઓળખું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું, આસિત વોરા એટલે પ્રમાણિકતાની પારાશીશી છે, જો વ્યક્તિગત એની ઉપર કોઈના આક્ષેપ હોય તો હું એને ગેરંટી લેવા માટે ભાજપના કાર્યકર્તા માટે તૈયાર છું। હા, એ વાત સાથે પણ સંમત છું કે જે પ્રકારે વિદ્યાર્થીઓએ માહિતી આપી, સોશિયલ મીડિયામાં માહિતી મળી અને જે સરકાર, રાજ્ય સરકારે તત્પરતા દાખવી, ડિસ્કશન એના પર થયું, અમે દોષી ગણાત, ભાવિકા અમે દોષી ગણાત, જો અમે પગલાં ના લીધા હોત, આ પરીક્ષા ચાલુ રાખી હોત, પોલીસને મોકલી ન હોત, ધરપકડ કરી ન હોત, તો 100% અમે દોષિત, પરંતુ આ પ્રમાણિકપણે વિદ્યાર્થીઓના હિતમાં કર્યું છે, એનો મતલબ એ થયો કે રાજ્ય સરકાર હોય તો
तो राज्य सरकार की मंशा प्रमाणिकपणे वहीवट केवी रीते चाले एना आपे कह्युं के असित वोराने आप व्यक्तिगत रीते ओळखो छो, आपणे कोईनी प्रामाणिकता पर सवाल नथी करी रह्या, परंतु ए अध्यक्ष पद पर हता ते समये ज बे पेपर लीकनी घटना सामे आवी छे, एटले आप मानी रह्या छो पोतानी कामगीरी माटे निष्फळ गया। भाविका, हुं एम मानुं छुं के असित वोराની વ્યક્તિગત આપણે ચર્ચા કરશું તો ખોટી થશે, પણ એ જ ચેરમેનની અધ્યક્ષ તળે કેટલા લોકોની ભરતી પણ થઈ છે, પ્રમાણિકપણે થઈ છે, એમાં એક પણ આક્ષેપ પણ નથી, એ પણ આપણે જોવું જોઈએ કોઈના પર વ્યક્તિગત। હા, હું એમ માનું છું કે અસિત વોરા દોષિત હોય કાલે દોષિત થતો 100% એને સજા થવી જોઈએ, પરંતુ આપણે વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરીને જો એમને, તો હું એને ઓળખું છું। નહીં, વ્યક્તિગત રીતે નહીં, આપણે કોણ છે પસંદગી બનાવે ચેરમેન તરીકે, બિલકુલ આપને અટકાવવા માંગીશ। तो पेपर लीक नो जे समग्र मामलो सामे आव्यो हतो, 14 आरोपीओनी अत्यार सुधी धरपकड करी लेवामां आवी छे, जे कही शकाय समग्र मामलो हतो तेने लईने विद्यार्थीओमां पण एक रोष हतो, एक नाराजगी हती, परंतु सरकार संवेदनशील छे अने सरकारे जे निर्णय कर्यो छे परीक्षा रद्द करी छे अने आगामी परीक्षा छे मार्च महिनामां लेवामां आवशे। आ मुद्दा पर चर्चा करी रह्या छीए, चिंतनभाई आपणी साथे जोडायेला छे। चिंतनभाई, आपनी पासे आवा मांगीश કે આખરે વિદ્યાર્થીઓનું હિત છે તે સરકારે જોયું છે, પરીક્ષા રદ કરવામાં આવી અને માર્ચ મહિનામાં પરીક્ષા લેવાશે, હર્ષંગભાઈના ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે અમારી માંગણી સાંભળી અને એને પરીક્ષા શોર્ટ ટાઈમમાં એટલે કે નજીકના સમયમાં જ આ પરીક્ષા રદ કરી નાખી। પરંતુ વાત હવે એ આવે છે, માર્ચ 2021 ની પરીક્ષા લેવાની જે વાત કરે છે, અત્યારે હાલ કોરોનાના કેસની જો વાત કરીએ તો દિવસે ને દિવસે આપણે મીડિયા દ્વારા માધ્યમથી ખબર મળે છે કે દિવસે ને દિવસે વધતા જાય છે, તો આ પરીક્ષા એક બાજુ રદ થઈ જાય છે, બીજી બાજુ લેતા લેતા કેટલો ટાઈમ જતો રહેશે એ ફિક્સ નથી। માર્ચ 2021 કીધું છે, પણ ભગવાનની દયા કે ચાલો કોરોના નહીં આવ્યો તો લેવાઈ જશે, અગર જો કોરોના કે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ તો પરીક્ષા પછી ક્યારે લેવામાં આવશે તેની કોઈ જવાબદારી છે નહીં। બીજું, ગૃહમંત્રી હેઠળ તપાસ જો હાથ ધરવામાં આવી તો આવી રીતે ખુલવામાં આવ્યું છે આખું કૌભાંડ, એને લઈને હજુ પણ જે ગૌણસેવા પસંદગી મંડળના જે નાયબ નિયામક છે છેલ્લા 3 દિવસથી ફરાર છે, એ ગૌણસેવા પસંદગી મામલે કેમ હજુ સુધી ગૃહમંત્રી છે ગોળ ગોળ વાતો ફેરવીને મીડિયાને ટાળી રહી છે, વિદ્યાર્થીઓને ટાળી રહી છે? ત્યારે પહેલી વાત તો એ કે ગૌણસેવા, મેં પહેલા પણ કીધું એ જ રીતે કે ગૌણસેવા મંડળના તમામ સભ્યો ઉપર, આશિત વોરા સહિતના સભ્યો ઉપર તેમને જે મોબાઈલ છે એમના એફએસએલ ની કામગીરી કરવામાં આવે, એફએસએલ તપાસ કરવામાં આવે, એમના ઘરની છાનબીન કરવામાં આવે, એમની તપાસ કરવામાં આવે, એમના બેંક એકાઉન્ટ થી લઈને દરેક વસ્તુની જો એફએસએલ તપાસ કરવામાં આવશે તો છાતી ફોકીને હજી પણ કહું છું કે ગૌણસેવા પસંદગી અંડર થી જ આ કૌભાંડ નીકળવાનું છે, કારણ કે કયા પ્રિન્ટિંગ પ્રેસમાં પેપરો છાપવામાં આવે છે, ક્યાંથી ક્યાં લઈ જવામાં આવે છે, કયા અધિકારીના રહેમ નજર હેઠળ આ પેપરોની કેન્દ્ર દ્વારા પહોંચાડવામાં આવશે, આ તમામે તમામ જવાબદારી ગૌણસેવા પસંદગી મંડળની હોય છે, ગૌણસેવાના સભ્યોને ખબર હોય છે, તો આ જે ગૌણસેવા પસંદગી મંડળના સભ્યો દ્વારા જ આ વાત જયેશ પટેલ અથવા તો એના સાગરીતો સુધી પહોંચેલી હોય એવું ખુલ્લે આમ કહેવા માંગુ છું, કારણ કે જયેશ પટેલ એક એવો માણસ છે કે એને સરકારી પરીક્ષા સાથે કાંઈ લેવા દેવા નથી, કે એને નથી ગૌણસેવા પસંદગી મંડળ કે જીપીએસસી સાથે કાંઈ લેવા દેવા, તો એને ખબર કેમ પડી કે આ પ્રેસની છાપવામાં આવી રહ્યું છે? બીજું, આ જે પેપર જે છાપવામાં આવી રહ્યું હતું એ પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવ્યું હતું, શું આ પ્રાઇવેટ સ્કૂલની કોઈની પરીક્ષા હતી કે પ્રિન્ટિંગ પ્રેસની અંદર છાપવામાં આવ્યું? નહીં, આ ગૌણસેવા પસંદગી મંડળની સરકારી ભરતીની પરીક્ષા હતી, તો સરકારી ભરતીની પરીક્ષા હંમેશા સરકારી પ્રિન્ટિંગ પ્રેસ કે જ્યાં ગુજરાત રાજ્યના પુસ્તકો સામાયિકો જ્યાં પ્રેસ થતા હોય એ જ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવાની જવાબદારી ગુજરાત સરકારની કે ગૌણસેવા પસંદગી મંડળની હોય છે। બીજું, ગૌણસેવા પસંદગી મંડળ જે છે એને કોઈ બંધારણીય માન્યતા તો આપવામાં આવી નથી કે બંધારણમાં લખેલું હોય ચાલો ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળને આ ફલાણા આર્ટિકલ હેઠળ અમે દરજ્જો આપીએ છીએ, પરંતુ બંધારણની અંદર 312 અને 315 ને અનુસાર યુપીએસસી અને જીપીએસસી ને જ આજે બંધારણીય દરજ્જો ફાળવવામાં આવ્યો છે, તો ગૌણસેવા પસંદગી મંડળને જ રદ કરી અને સંપૂર્ણ જેટલી પણ પરીક્ષાઓ ગૌણસેવા પસંદગી મંડળમાં ક્લાસ 3 ની લેવામાં આવે છે સંપૂર્ણ પરીક્ષાઓ જીપીએસસી દ્વારા જો લેવામાં આવે તો આ પેપર જે ફૂટવાના જે કૌભાંડો છે એ એક રીતે બંધ કરી શકાય છે, કારણ કે જીપીએસસી ની અંદર કોઈ માઇનોર કક્ષાએ પેપર ફૂટવાના જે કેસ છે એ બહાર આવેલા છે, લગભગ તો કેસ ત્યારે બહાર આવતા જ નથી કે પેપર ફૂટેલું છે જીપીએસસી, બહુ માઇનોર કક્ષામાં આવે છે, ત્યારે આ ગૌણસેવા પસંદગી મંડળની આ 9મી ભરતી છે કે જેનું પેપર લીક થયું હોય, 8 આટલી ભરતી થઈ, 6
છતાં પણ અધ્યક્ષ હજુ એમનું રાજીનામું મૂકવા તૈયાર ના થતા હોય તો આશિત વોરાને હવે સરકાર દ્વારા કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એને ભ્રષ્ટ કરવા ભ્રષ્ટ કરી અને એમને ઘરે બેસાડી દેવા જોઈએ અને એમની જગ્યાએ નિવૃત્ત આઈએએસ કે આઈપીએસ ની ભરતી કરી અને ત્યાં એમને એવો પ્રમુખ એવો અધ્યક્ષ બેસાડવાની જરૂર છે કે જેને આ પરીક્ષામાંથી એક વખત પગલું આગળ મૂકી દીધું, જેને આ પરીક્ષાનો અનુભવ છે, યુપીએસસી જીપીએસસી ના તમામ જે અધ્યક્ષો અને ટીમ છે એક કાયદેસર એક ક્લાસ વન ક્લાસ ટુ ના અધિકારીઓની ટીમ છે, તો ગૌણ સેવા પસંદગી મંડળમાં શા માટે આશિત વોરા એક પાર્ટીના કાર્યકર્તા કે એક રાજનીતિક માણસને ત્યાં મૂકવામાં આવ્યા? આ એક સમજવા જેવી વાત છે કે ત્યાં માત્ર ને માત્ર જગ્યા નિવૃત્ત આઈએએસ આઈપીએસ અથવા તો જીએસ ડીપીએસ કક્ષાના અધિકારી છે જ્યાં રાજનીતિક માણસ એનું પદ ભોગવી રહ્યો છે. બીજું, બે મહિનાની અંદર આ ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જ બિન સચિવાલયની પરીક્ષા આવી રહી છે, જે ઓલરેડી અગાઉ એક વખત પેપર ફૂટી ચુક્યું છે. જો આ બિન સચિવાલયની પરીક્ષા આવી રહી છે 13-2 ની જે પરીક્ષા છે, આ પેપર નહીં ફૂટે તેની જવાબદારી ગૌણ સેવા પસંદગી મંડળ લેવા તૈયાર છે ખરું? જો લેવા તૈયાર હોય તો ત્યાં અમારે આશિત વોરાની જરૂર નથી. બિલકુલ બિલકુલ ચિંતનભાઈ, સવાલ અનેક થઈ રહ્યા છે, આપણે જવાબ પણ મેળવી લઈએ. મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, સવાલ અનેક થઈ રહ્યા છે, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને લઈને પણ સવાલ થઈ રહ્યા છે કે વારંવાર પેપર ફૂટી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા તેમની પણ સામે આવી રહી છે. શું એવું ના થઈ શકે આ વારંવાર જે પેપર ફૂટી રહ્યા છે તો અધ્યક્ષ બદલી દેવામાં આવે? ભાવિકા, મેં ચિંતનભાઈની આખી વાતને સાંભળી. ચિંતનભાઈ મારા કરતા વધારે બંધારણના જાણકાર છે, હું એટલો જાણકાર નથી. પરંતુ રાજ્યની સરકારને પોતાના રાજ્યની અંદર વિવિધ સ્તરની પરીક્ષાઓ લેવા માટે સંસ્થાઓ બનાવવા માટેનો અધિકાર બંધારણની અંદર હોય એટલું મને ખબર છે. અને એ જ રીતે જીપીએસસી યુપીએસસી કે ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ હોય, આ બધાના સ્કોપ ઓફ વર્ક અને એના કામ કરવાના કાર્યક્ષેત્ર જુદા જુદા પ્રકારના છે. યુપીએસસી જે પ્રકારની પરીક્ષાઓ લે છે અને જીપીએસસી જે પ્રકારના વર્ગની પરીક્ષા લે છે, બંને ડિફરન્સ છે. ભૂતકાળની અંદર જીપીએસસીના પેપરો પણ વર્ષો પહેલા લીક થયા છે, તો શું આપણે જીપીએસસીને બંધ કરી દેવાનું? પરંતુ જે આ વારંવાર ઘટનાઓ આવી રહી છે, યુપીએસસીના યુપીએસસીના પેપરો પણ લીક થાય છે, એટલે જીપીએસસીને બંધ. એક મિનિટ ચિંતનભાઈ, આપને મેં બહુ શાંતિથી સાંભળ્યા છે, આપની વિદ્વતા છે મેં જાણી છે, આપની વિદ્વતાને ખરેખર સલામ કરું છું. પરંતુ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે કોઈ પણ વ્યક્તિગત આરોપો છતાં એ વાત ચિંતનભાઈની સાથે હું સંમત છું કે તમામે તમામ ચીજો એની સાથે સંકળાયેલા તમામ વર્ગો, ચાહે ચેરમેન હોય, ચાહે સચિવ હોય, ચાહે રાજકીય હોય, ચાહે બિન રાજકીય હોય, એ બધાની દરેક વસ્તુની તપાસ થવી જોઈએ. જે ભાઈ ચિંતનભાઈ કે વિદ્યાર્થી લોકો ઈચ્છે છે એ જ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે. ભૂતકાળની અંદર પણ પેપરો લીક થાય, આપણે શંકા કરવી હોય તો બધી શંકા કરી શકાશે. 20 વર્ષ પહેલા ભરતી થઈ હતી, એમાંય તો પેપર લીક થયું હશે. શંકા કરવા માટેનું કોઈ કાર્યક્ષેત્ર નથી, કારણ કે એ તો મનમાં જેવું આવે એવી શંકા આપણે કરી શકીએ છીએ. અને એવી રીતે કોઈ દિવસ શાસન ચાલે પણ નહીં. અને હું કહું એવી રીતે શાસન ન ચાલે. ચિંતનભાઈ એમ કે કાલ હવારે પરીક્ષા લઈ લો અને કાલ હવારે ન એ પેપર લીક થાય એની જવાબદારી બધી સરકારની જ હોય. જ્યારે સરકાર પરીક્ષા લેતી હોય ત્યારે વાતના વડા કરવાથી કશું ન થાય, એક્શન લેવા પડે. સરકારનું કામ એ છે કે ક્યાંય ગેરરીતિ થાય તો એની સામે એક્શન લેવા પડે, અને એ એક્શન ભારતીય જનતા પાર્ટીએ લીધા છે. હું દરેક રાજ્યના દરેક શાસનકાળમાં પેપર લીક થયાની વસ્તુ તમને બતાવી શકું, પરંતુ એનો કોઈ જ અર્થ નથી. ભૂતકાળની અંદર યુપીએસસીના પેપરો પણ લીક થયા છે, જીપીએસસીના પણ થયા છે. એમ કહેતા હતા સરકારી હોદ્દા ઉપર આઈએએસ અથવા તો આઈપીએસ મૂકવા જોઈએ, એને બદલે અસિત વોરા શું કામ? જીપીએસસીના ચેરમેન કોણ છે ભાઈ? અને જ્યારે આઈએએસ ને આઈપીએસ જે જગ્યાએ હોય છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે કે ત્યાં થાય છે, ત્યારે તમારો શું તર્ક હોય છે? તો આવા બેહુદા તર્ક કરવા કરતા વાત એ હોવી જોઈએ, સ્ટુડન્ટ લીડર તરીકે એ વાત હોવી જોઈએ કે સ્ટુડન્ટને અન્યાય ન થવો જોઈએ. ચાહે કોઈ ચમરબંધી હોય તો એના બેંક એકાઉન્ટથી લઈ અને તપાસ એના ઘરની, અમને વાંધો નથી, કરી લેજો. જેની કરવી એની તપાસ કરવા માટે અમે પણ કહીએ છીએ, અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે કહીએ છીએ કે દરેકની તપાસ થવી જોઈએ. તમે તો પછી કહેતા હશો, અમે ઈ ધરોહર પર કામ કરનારા લોકો છીએ કે દરેકની તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધને પાણીનું પાણી થવું જોઈએ. અને એટલે જ ચિંતનભાઈ લોકો પકડાય છે. ભૂતકાળમાં પેપરો લીક થતા હતા ને, લોકો પકડાતા નહોતા ને, એની ચર્ચા નહોતી થતી. ન જાણે મામા માસીના કેટલા ભરાતા હતા ને, એ તમે જોયો નથી કાર્યકાળ? અમે જોઈને બેઠા છીએ એ કાર્યકાળ. પરીક્ષા લીધા વગર મામા માસીના કેવી રીતે ભરાતા હતા, હું કોઈ શાસન ઉપર આક્ષેપ કરવા નથી માંગતો. આ સ્થિતિને મેં જોઈ છે, મારી નજરની સામે જોઈ છે. એને બદલે જે પ્રકારે પ્રમાણિકતાથી પદ્ધતિઓ અપનાવાય છે, પદ્ધતિઓ સારી છે. હા, એમાં ક્યાંક છીંડા રહે છે,
આજે એવું નથી પ્રાઇવેટ પ્રેસની અંદર, પ્રાઇવેટ પ્રેસની અંદર સરકારની કેટલીય ગોપનીય માહિતીઓ છપાય છે અને મોટા ભાગની પરીક્ષાઓનો પેપર પ્રાઇવેટ પ્રેસની અંદર છપાય છે. એની ઉપર પણ આપણે ભૂતકાળ કરતા ભવિષ્યનો વિચાર કરવો જોઈએ ને. એની જવાબદારી છે, ગૌણ સેવા પસંદગી મંડળની જવાબદારી. હું એમ માનું છું કે એટલી તો 100% થાય કે જે પેપર જે જગ્યાએ છપાતું હતું ત્યાં કોણ એનું સુપરવિઝન કરતું હતું એ 100% થાય. પરંતુ આપણે સરકારના નિર્ણય કરવા બેસીએ તો હું એમ માનું છું કે યોગ્ય નથી. સરકાર છે એ તમારી જ સરકાર છે, તમે જ મત આપીને ચૂંટેલી સરકાર છે. એટલે સરકાર છે એ પણ પ્રજા છે, સરકાર છે કોઈ યંત્ર નથી, સરકાર છે એ પ્રજા છે. અમે પણ તમારામાં, મારાય માનમાં માસીના છોકરાઓ હશે, સગા સંબંધી મિત્રના છોકરા છે, એને આ પરીક્ષા આપીએ છીએ, એ વેદના તમને જ એટલી છે, અમને પણ એટલી છે. એટલા માટે જ નિર્ણયો આપણે લઈએ છીએ. આ ચર્ચા યથાવત રાખીશું. હરેશભાઈ બ્રેક બાદ આપની પાસે આવો. બ્રેક બાદ, બ્રેક નો સમય થયો છે. આ ચર્ચા યથાવત રાખીશું. જે ચર્ચા છે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, હિત માટે છે. કોઈ પ્રકારની પક્ષ પક્ષાપક્ષીમાં નથી પડવાનું. જે વિદ્યાર્થીઓના ભવિષ્ય છે તેની ચિંતા કરવા માટે આ ચર્ચા છે. રોકાઈએ નાનકડા વિરામ માટે.